नमस्कार खेडूत मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज आप आ वीडियो में जमीन रेकर्डनी माहिती अंतर्गत जमीन ना सात बार के पशी मिलकतना प्रॉपर्टी कार्ड में हक कमी के फार गति करवा बाबतनी माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा होय अने चेनल ने सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहितीनो वीडियो मूकवामां आवे त्यारे तेनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाए। तो चालो शुरू करिए आजनो आपणो आ खेडूत उपयोगी अने अति महत्वनो टॉपिक। શું તમે જમીન મિલકત ધરાવો છો? તો જાણો હક કમી કે ફાર્બ ગતિ કેવા સંજોગોમાં થઈ શકે, જેને અંગ્રેજીમાં રિલીઝ ડીડ પણ કહેવામાં આવે છે। તો શું તમારે હક કમી કરાવવાની છે? તો આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો, જેથી કરી અને હક કમી કરાવવા અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો હવે આપણે તેની વિગતવાર માહિતી જોતા જઈએ। હક કમી ક્યારે થઈ શકે? તો હવે આપણને પ્રશ્ન થાય કે આ હક કમી ક્યારે થઈ શકે? તો કે જ્યારે જમીન મિલકત ધરાવનાર કોઈ વ્યક્તિનું અવસાન થતાં વારસાઈ દ્વારા તેના વારસદારોના નામ દાખલ થયેલ હોય, અથવા તો કોઈ વ્યક્તિએ પોતાની હયાતીમાં હક દાખલ કરાવી પોતાના વારસદારોના નામ દાખલ કરાવેલ હોય, કે પછી કોઈ વડીલોપાર્જિત જમીન મિલકત સંયુક્ત નામે ચાલી આવતી હોય, તેવા સંજોગોમાં તેમાં નામ ધરાવતી વ્યક્તિ કે વ્યક્તિઓ તે પૈકીના અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની તરફેણમાં પોતાનો હક જતો કરી અને હક કમી કે ફારગતિ કરાવી શકે છે। એટલે કે જે જમીન વારસાઈથી સંયુક્ત નામે ચાલતી હોય, અથવા તો હયાતીમાં હક દાખલ કરાવવાથી સંયુક્ત નામે આવેલ હોય, કે પછી કોઈ વડીલોપાર્જિત મિલકત હોય અને સંયુક્ત નામે ચાલી આવતી હોય, આવા સંજોગોમાં તે સંયુક્ત નામ પૈકીના કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ તે પૈકીના જ કોઈ વ્યક્તિ કે વ્યક્તિની તરફેણમાં પોતાનો હક કમી કરાવી શકે છે। તો હવે આપણે વિગતને એક ઉદાહરણ સાથે સમજીએ। હવે દાખલા તરીકે અહીંયા આપણે એક વ્યક્તિ છે ગંગારામભાઈ મગનભાઈ, અને આ નીચે દર્શાવેલા તેઓના પાંચ વારસદારો છે। હવે ધારી લો કે ગંગારામભાઈ અવસાન થવાથી તેમને વારસાઈ થયેલ છે, અને વારસાઈમાં જયાબેન, પુત્ર રમેશભાઈ, મહેશભાઈ અને પુત્રીઓ કવિતાબેન અને રમીલાબેન એમ કુલ પાંચ નામ દાખલ થયેલ છે। હવે જો કવિતાબેન અને રમીલાબેનના લગ્ન થઈ ગયા છે, તો એ બે વ્યક્તિ એટલે કે તે બે બહેનોના નામ કમી કરાવવા હોય તો જે તેમના માતા છે અને બે ભાઈ છે તેઓની તરફેણમાં તે બંને બહેનો પોતાનો હક કમી કરાવી શકે છે, એટલે કે હક જતો કરી શકે છે। અથવા તો માની લો કે માત્ર બે પુત્રના જ નામ રાખવા છે, એટલે કે રમેશભાઈ અને મહેશભાઈના નામ રાખવા છે, તો તેમની માતા જયાબેન અને બંને પુત્રીઓ કવિતા અને રમીલાબેન એ બંને એમ કુલ ત્રણેય વ્યક્તિઓ રમેશભાઈ અને મહેશભાઈની તરફેણમાં હક જતો કરી શકે છે। અથવા તો માની લ્યો કે ગંગારામભાઈએ પોતાની હયાતીમાં નામ દાખલ કરાવેલ છે અને આ પાંચ નામ દાખલ થયેલ છે, તો હયાતીમાં હક દાખલ કરાવેલ હશે એટલે આ પાંચ નામ ઉપરાંત ગંગારામભાઈ એમ કુલ છ નામે સાત બાર બનશે। તો આવા સંજોગોમાં જ્યારે પુત્રોના નામે જમીન કરવી હોય, એટલે કે રમેશભાઈ અને મહેશભાઈના નામે જમીન કરવી હોય, તો ગંગારામભાઈ પોતે, તેમના પત્ની જયાબેન અને બંને પુત્રીઓ કવિતાબેન અને રમીલાબેન એમ ચારે વ્યક્તિઓ રમેશભાઈ અને મહેશભાઈની તરફેણમાં પોતાનો હક જતો કરી શકે છે। હવે ત્રીજા કિસ્સાની વાત કરીએ કે મૂળ માપણીથી જ આ પાંચ વ્યક્તિઓના નામે જમીન ચાલી આવે છે, એટલે કે પ્રોમલ્ગેશનથી જયાબેન, રમેશભાઈ, મહેશભાઈ, કવિતાબેન અને રમીલાબેન એમ પાંચ નામે સંયુક્ત જમીન ચાલી આવે છે। તો જ્યારે રમેશભાઈ અને મહેશભાઈની વહેંચણી કરવાની થશે, તે પહેલાં આ વ્યક્તિઓના હક કમી કરાવવાના થશે, તો એવામાં જયાબેન, કવિતાબેન અને રમીલાબેન પોતાનો હક રમેશભાઈ અને મહેશભાઈની તરફેણમાં જતો કરી શકશે, અને તેઓ હક કમી અથવા તો જેને ફારગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તે ફારગતિ કરી શકશે, જે અવેજી પણ હોઈ શકે છે અને બિન અવેજી પણ હોઈ શકે છે।
તો આમ આવા અલગ અલગ કિસ્સાઓમાં હક કમી થઈ શકે છે. તો હવે આપણે જોઈએ કે કેવા કિસ્સાઓમાં હક કમી ન થઈ શકે. તો હવે આપણે આપણો આગળનો મુદ્દો હક કમી ક્યારે ન થઈ શકે તેની માહિતી મેળવીએ કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ વેચાણ રાખવાથી જમીન કે મિલકત સંયુક્ત નામે ધારણ કરેલ હોય તેવા કિસ્સામાં હક કમી કે ફારગતિ થઈ શકતી નથી. પછી ભલે તે ભાઈઓ હોય કે ભાઈ અને બહેન સંયુક્ત નામે ધારણ કરતા હોય પણ આવા કિસ્સામાં હક કમી થઈ શકતી નથી. તેના માટે તેઓનું નામ કમી કરાવવા માટે વણ વહેંચાયેલા હિસ્સાનો વેચાણ દસ્તાવેજ કરી અને તેઓનું નામ કમી કરાવી શકાય છે. તો આ વિગતોને પણ આપણે ઉદાહરણ સાથે જોઈશું. તો વળી પાછા આપણે ઉદાહરણ પર આવી જઈએ. દાખલા તરીકે રમેશભાઈ અને મહેશભાઈએ કોઈ એક સર્વે નંબર છે, એ નામનો સર્વે નંબર છે, તે બંનેએ વેચાણથી લીધેલ છે અને તે બંનેના સંયુક્ત નામે ચાલેલ છે. હવે આ એ સર્વે નંબર માત્ર રમેશભાઈના નામે કરવો હોય તો સીધા હક કમી કરી અને રમેશભાઈના નામે થઈ શકશે નહીં, કારણ કે જે એ નામનો સર્વે નંબર છે તે રમેશભાઈ અને મહેશભાઈએ વેચાણથી રાખેલ છે, એટલે કે સેલ ડીડથી રાખેલ છે. તો તેમાંથી સીધી હક કમી થઈ શકતી નથી. અથવા તો માની લ્યો કે રમેશભાઈ, મહેશભાઈ, કવિતાબેન અને રમીલાબેન એમ ચાર વ્યક્તિઓએ સંયુક્ત નામે જમીન ધારણ કરેલ છે, એટલે કે વેચાણથી જમીન રાખેલ છે. દાખલા તરીકે સર્વે નંબર 5 વાળી જમીન આ ચારે વ્યક્તિઓએ વેચાણ રાખી અને તેમના સંયુક્ત નામે ચાલી આવે છે. તો આ જમીન રમેશભાઈ અને મહેશભાઈના નામે કરવી હશે તો તેના માટે કવિતાબેન અને રમીલાબેનના નામ કઢાવવા પડશે. તો તે પણ હક કમીથી નીકળી શકતા નથી, કારણ કે આ જમીન એ વેચાણથી રાખેલી જમીન છે. તો વેચાણથી રાખેલી જમીનમાં સીધો હક કમી થઈ શકતો નથી, પરંતુ તેના માટે વણ વહેંચાયેલા હિસ્સાનો વેચાણ દસ્તાવેજ કરવાનો રહેશે, જેમાં બે વ્યક્તિઓ ધારણ કરતા હોય તો દાખલા તરીકે રમેશભાઈ અને મહેશભાઈ એ બે વ્યક્તિઓ ધારણ કરે છે અને રમેશભાઈના નામે તે જમીન લઈ જવી છે. તો તેના માટે મહેશભાઈ પાસેથી 50% વણ વહેંચાયેલ હિસ્સાનો દસ્તાવેજ કરાવવાનો રહેશે. તે પ્રમાણે જો ચાર વ્યક્તિઓ હોય અને એક વ્યક્તિના નામે કરવો હોય તો બાકીના 3 વ્યક્તિઓ પાસેથી 25-25% વણ વહેંચાયેલ હિસ્સાનો દસ્તાવેજ કરાવી અને ત્યારબાદ તે 3 વ્યક્તિઓના નામ કમી કરાવી શકાય છે. તો આમ વેચાણથી રાખેલી જમીનમાં સીધો હક કમી થઈ શકતો નથી. તો હવે આપણે આવનાર વિડીયોમાં હક કમી અંગેનું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના માટેનો જે એફિડેવિટ એટલે કે સોગંદનામાનો નમૂનો પણ જોઈશું, તેના માટે કેટલી સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની થશે તે પણ જોઈશું અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તેની પણ માહિતી મેળવીશું. તો હક કમી અંગેનો આ પ્રથમ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.